ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, પોઝિટિવ સ્ટોક વિથ ડોક્ટર અપૂર્વ રાવલ શાહ. ફરીથી અમે એક એક્સપેરિમેન્ટ કર્યો, પ્રયોગ કર્યો, અને પ્રયોગ હંમેશા છે અને કરતા જ રહીએ છીએ કે અલગ અલગ પ્લેટફોર્મ પર, ટેકનિકલ પ્લેટફોર્મ શું હોય છે, એમાં કેવી રીતે એનો ઉપયોગ થાય છે, અને એ ઉપયોગ કરીએ ને ત્યારે જ અમને ખબર પડે કે આમાં પોસિબલ છે કે નથી પોસિબલ. એપ બી લાઈવ થાય પણ પ્રોફાઇલ દ્વારા થાય, પેજમાં અત્યારે પ્રોબ્લેમ છે. એટલે ફરીથી અમે સોફ્ટવેરની મદદથી તમારી સાથે સાથે છીએ બી લાઈવમાં. આજે જેમને તમારે બધાએ ઘણા બધા ક્વેશ્ચન્સ મને પૂછ્યા હતા, ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછ્યા હતા, એ મિહિર પાઠક આરજે, એટલે રેડિયો જોકી. ઘણીવાર આપણને આ પ્રોફેશન્સ એવું લાગે છે ઘણા બધાને ગ્લેમરસ છે, મને પણ લાગે છે, હું સાંભળું છું, મને બહુ મજા આવે છે. અને જ્યારે જ્યારે એમનો અવાજ અને ચહેરો, આ છે તો બંને વસ્તુ સાથે છે, એટલે તમને બહુ મજા આવશે. તો આજે આપણી સાથે છે મિહિર પાઠક, ફેમસ આરજે ફ્રોમ સુરત માય એફએમ. મિહિરભાઈ સ્વાગત છે. થેન્ક યુ સો મચ સર, અપૂર્વભાઈ. અને મજાની વાત એ છે કે અપૂર્વભાઈ તમે જે સ્ટુડિયોમાં આવ્યા હતા એ સ્ટુડિયોમાં અત્યારે હું બેઠો છું, મારો શો પણ ચાલી રહ્યો છે, અને સ્પેશિયલી અત્યારે શોની સાથે સાથે આવી બધી વસ્તુ પણ કરવાની મજા આવી રહી છે. ને બીજી વાત એ છે કે તમે અત્યારે મને જે આપણે જોડાયા છે એમ તો અપૂર્વભાઈ, હું પહેલા કહી દઉં કે અપૂર્વભાઈ અમે સુરતમાં અમારી મુલાકાત થઈ હતી, અને ત્યાર પછી પાછા અમદાવાદ ચાલ્યા ગયા, એટલે અમને દુઃખ થયું યાર કે અપૂર્વભાઈ દૂર ચાલ્યા ગયા. પણ વેલ આવી રીતે પણ અમે રેગ્યુલર જોડાયા છે, વોટ્સએપ થ્રુ, ફેસબુક થ્રુ, રોજે રોજ વાતો કરતા હોઈએ છે. અને અપૂર્વભાઈ એક બહુ સુંદર કામ કરે છે, આવી સિચ્યુએશનમાં પોઝિટિવલી વાતો કરતા હોય છે, એ પણ એક બહુ સારી વાત છે. અને હવે મિહિરભાઈ એક બીજી હતી કે આજે શો ચાલુ છે, સાથે તમે વાત કરી રહ્યા છો, તો આ કન્ટેન્ટ ઘણીવાર બધા વિચારતા હોય છે કે આરજે એટલે શું છે, કે આપણને બોલતા આવડે એટલે આપણે ત્યાં પહોંચી જઈએ અને આપણે કારકિર્દી શરૂ કરી શકીએ. ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછતા હોય કે સાહેબ આ બનવા માટે સારું બોલતા હોય એટલે ચાલી જઈએ, કે ગુજરાતી બોલતા હોય, ઇંગ્લિશ સારું હોય, હિન્દી હોય, એટલે શું પોસિબિલિટી સાહેબ, તમારું શું માનવું છે? 2006 થી આ ઇન્ડસ્ટ્રીમાં છો અને તમારી જર્ની પણ મને ખબર છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જે લોકોએ સફળતા મેળવી છે ને એમને આજે ખરેખર શેર કરશો તમે, તો આમાં જે વિદ્યાર્થીઓ માને છે, જે દર્શક મિત્રો માને છે, શું પોસિબિલિટીઝ છે, શું કઈ સ્કિલ સેટ જોઈએ એઝ અ રેડિયો જોકી આરજે બનવા માટે? મિહિરભાઈ હવે એટલે ઘણા લોકો જે તમે જે સવાલ કર્યો તે વસ્તુ એ જ છે કે ઘણા લોકો એવું જ માને છે કે આરજેની એક તો પાર્ટ ટાઈમ જોબ હોય છે, જે એકદમ વાત ખોટી છે કે આરજેની પાર્ટ ટાઈમ જોબ નથી હોતી. એટલે આરજે લગભગ 8 થી 9 કલાકની જે રેગ્યુલર માણસ જોબ કરતો હોય છે તેવી જોબ કરવી પડે છે. બીજી વસ્તુ એ કે તમે બહુ સારું બોલી શકો છો. હા, એટલે જે વિદ્યાર્થીઓ હોય છે, ઘણા લોકો હોય છે મારી પાસે કે ભાઈ અમે લોકો સાહેબ આ નિબંધ કોમ્પિટિશન હતી, આ એસે કોમ્પિટિશન હતી, ઇલોક્યુશન કોમ્પિટિશન હતી, અમે એમાં બહુ સારું બોલ્યા છે અને અમને ઇનામ મળ્યું છે. એટલે એ બહુ સારી વાત છે કે તમે કોમ્પિટિશન કરી અને તમે એ રીતે બોલ્યા. પણ વાત એ છે કે તમે એમાં ઘણી મહેનત કરી હશે, 5-10 દિવસની તમે મહેનત કરી હશે અને ત્યાર પછી તમે પ્રેક્ટિસ કરીને બોલ્યા હશો. જ્યારે રેડિયોની અંદર કેવું છે કે તમારે રોજે રોજનું નવું નવું કોન્ટેન્ટ તમારે શોધવાનું હોય છે અને રોજે રોજ નવું ને નવું બોલવાનું હોય છે, એટલે એક થોડી અઘરી વસ્તુ છે. બીજી તરફ જોઈએ કે અપૂર્વભાઈએ કીધું કે ભાઈ લેંગ્વેજ, તો હા લેંગ્વેજ બહુ મેટર કરે છે રેડિયોની અંદર, કારણ કે રેડિયો એક લોકલ કોન્ટેન્ટ છે, મીન્સ કે એક લોકલ વસ્તુ છે. દરેકે દરેક શહેરનો રેડિયો સ્ટેશન અલગ હોય છે, ભલે 94.3 માય એફએમ સુરતમાં છે, ભલે 94.3 માય એફએમ અમદાવાદમાં છે, પણ એના આરજેસની બોલવાની વસ્તુ છે, એનો જે કોન્ટેન્ટ છે તે એ બાજુ અમદાવાદનો હશે તો આ બાજુ અમારા સુરતનો હોય. એટલે ઘણી વખતે મને લોકો કહે કે ભાઈ તમે સુરત હું કામ બોલો છો, અલા ભાઈ અમે સુરતના ગામડાના માણસ છે, અમે સુરત જ બોલીએ છીએ અને જ્યાં સુધી સુરતની બોલીએ ને ત્યાં અમને સુરત પત્તું જ નથી, એવું છે. એટલે આરજે બનવાની સૌથી મોટી વાત એ છે કે તમારી અંદર તમારા શહેરને તમે કેટલું ઓળખો છો, શહેરના લોકોને તમે કેટલું ઓળખો છો. સાથે સાથે બીજી વસ્તુ એ છે કે કોન્ટેન્ટની જે રીતે વાત કરી, કોન્ટેન્ટ ઓલવેઝ, એટલે અમને તો પહેલાથી એ શીખવાડવામાં આવેલું કે કોન્ટેન્ટ ઇઝ અ કિંગ. તમારી પાસે એવું કયું કોન્ટેન્ટ છે જેનાથી તમે બહુ સારામાં સારા લોકો સુધી પહોંચાડી શકો છો? એટલે મારા શોનું નામ છે, હું હાંજે આવું છું, 4 થી 9 નો મારો રોજ હાંજે શો હોય છે સુરતના 94.3 માય એફએમ પર. અને એમાં વસ્તુ એ છે કે શોનું નામ હેપી ઇવનિંગ છે, એટલે અપૂર્વભાઈ તમને એ પણ કહી દઉં કે આ તે આજે વાયરસની વાતો ચાલતી હતી એમાં એક સમય પછી અમે લોકોએ વાયરસની વાતો કરવાની હેપી ઇવનિંગમાં બંધ જ કરી દીધી, કેમ કે અમને ખબર છે કે આ કે આ બધી વસ્તુઓ બધી જગ્યાએ આ ચાલવાનું જ છે. એટલે એઝ અ આરજે તમે કઈ રીતે વિચાર કરો છો એ પણ બહુ જરૂરી છે. ને હું અત્યારે પણ કહી શકું છું, અત્યારે બધાની સામે કહી શકું કે આરજે કોઈ પણ બની શકે છે, કોઈ પણ વ્યક્તિ આરજે બની શકે છે. હા, જે કે સારું બોલવાવાળો વ્યક્તિ હોય તે કેવી રીતે વધારે સારું બોલી શકે. હા, વિચિત્ર બોલવાવાળા પણ આરજે બની શકે પણ હું તમને કહી શકું છું, કારણ કે દુનિયામાં આજકાલ 2 જ જણા ચાલે છે, કાં તો એ બહુ સારું બોલતા હોય કાં તો બહુ વિચિત્ર બોલતા હોય. એટલે એ 2 કન્ટેન્ટ પર તમે કામ કરી શકો છો. અને મારું કન્ટેન્ટ એ છે કે હું બહુ સારું બોલવાનો પ્રયત્ન કરું છું પણ એ મારથી થોડું વિચિત્ર જ થઈ જાય છે, એટલે એ બાને લોકો મને યાદ રાખે છે, એવું છે. બીજી
હા, હમણાં જે ઘણા બધાને ઇન્ટરવ્યુઝ કર્યા તમે પણ લોકડાઉનમાં, ઓલવેઝ યુ કે તમારી એફબી પ્રોફાઇલ તમને સાંભળી રહ્યો છું, ઘણા બધાને ઇન્ટરવ્યુ કરતા, હું પણ કરતો હોઉં, પણ એ ઇન્ટરવ્યુઝ તમે જે કરતા હો રેડિયો અને જ્યારે ટીવી, આ બંનેનો શું ડિફરન્સ છે? કે મને લાગે ઘણો બધો મોટો ડિફરન્સ આઈ ફીલ ઇટ, ઇવન પણ દર્શક મિત્રોને પણ ખબર પડે કે શું ડિફરન્સ છે. સે ડિફરન્સ છે ને, આપણા આપણા એવું કહી શકાય કે માઇન્ડ સેટ ની અંદર આપણો ડિફરન્સ છે, હું એવું માનું છું. એ માઇન્ડ સેટ નો ડિફરન્સ હોય છે. અત્યારે તમે જે રીતે વાત કરો છો, આપણે જયારે રેડિયો ઇન્ટરવ્યુ કર્યો હતા ત્યારે પણ આપણે આવી રીતે જ વાત કરતા હતા, એટલે આપણા ઇન્ટરવ્યુમાં કોઈ ફરક નહીં હોય. એટલે ધારો કે મારી પાસે ઘણા લોકો આવે છે, એટલે કે જનરલી અમારે અમુક ક્લાયન્ટ્સ ની સાથે પણ ઇન્ટરવ્યુ કરવાના હોય છે, એટલે એ લોકો કહે કે મિહિર આપણે સવાલ જવાબો તૈયાર કરીએ, એટલે એ લોકો કહે તે પ્રમાણે આપણે સવાલ જવાબ તૈયાર કરીને આપીએ છીએ. પણ ઘણી વખતે મારી જે સૌથી હું જે કહું છું કે હું કોઈ તૈયારી કરીને નથી બેસતો, એ વ્યક્તિ વિશે અથવા તો એ વ્યક્તિની પ્રોડક્ટ વિશે મને થોડી ઘણી જાણકારી હોય છે, પણ વાત એ છે કે આપણે ઇન્ટરવ્યુ નથી લેતા, આપણે ખાલી વાતો કરવાની છે. તમે જયારે ઇન્ટરવ્યુ શબ્દ મૂકી દઉં છો ને, ત્યારે એ વ્યક્તિ પર કંઈક અલગ પ્રભાવ પડતો હોય છે, અલગ વસ્તુ થતી હોય છે. કે ઘણા વ્યક્તિઓ એવા છે જે લોકો બહુ સક્સેસફુલ હોય છે, પણ એ લોકો ઇન્ટરવ્યુ જેવી વસ્તુની સામે આવતા ડરે છે. એ લોકોને કઈક એટલે ડરે છે, મીન્સ કે એ લોકોને કઈક ખચકાટ હોય છે કે ભાઈ આવું અમારથી તો અમે કોઈ દિવસ કર્યું નથી, આ છે તે છે. એટલે હું એમ જ કહું છું, સાહેબ શું ટેન્શન લો છો, હું બેઠો છું ને, ખાલી આપણે વાત જ કરવાની છે. વાત વાતમાં જ આપણે બધી વાતો કરતા હોઈએ છીએ. જે રીતે કે અત્યારે અપૂર્વભાઈ સાથે આપણે વાતો કરીએ છીએ, હું છે અપૂર્વભાઈ અમદાવાદમાં કેવું ચાલે છે, એટલે અપૂર્વભાઈ કે હા બહુ સરસ ચાલે છે. બસ તો અપૂર્વભાઈ આપણું જે આપણે તમે અલગ અલગ સ્કૂલોમાં જાઓ છો તેનું શું છે, તમે કઈ રીતના ત્યાં કામ કરે, એટલે પછી અપૂર્વભાઈ ધીરે ધીરે એમની વાતો તો કરશે જ, અને મને જે કોન્ટેન્ટ જોઈએ છે તે મળી જશે, અને પછી અમે લોકો એને એડિટ કરીને મૂકી દઈએ છીએ. એટલે આપણો નિયમ આ છે કે આપણે કોઈ સવાલો પૂછતા નથી. ફેક્ટ, એટલે એકદમ સરસ વાત કરી કે વધારે ટેન્શન અને લોકોને બોર કર્યા વગર સરસ રીતે વાતો કરતા કરતા એમની સાથે ઘણી બધી વાતો કરી શકાય અને કઢાઈ શકાય છે, જે સાચી અને લોકો સુધી પહોંચે. સોનુ સૂદનો ઇન્ટરવ્યુઝ પણ હમણાં આઈ થિંક સો તમારા સાથે. હા, એટલે એકચ્યુઅલી સોનુ સૂદનું તો એવું હતું કે એકચ્યુઅલી અમારે ફોન પર જ વાત થઈ હતી, કારણ કે એ બહુ બિઝી હતા, એટલે એ લાઈવ એટલે આવી શકે એવી પોસિબિલિટીઝ નહીં હતી. પણ જ્યારે ફોન પર વાત થઈ ત્યારે પણ આપણે એમનો બહુ ઓછો ટાઈમ લીધો, અને સવાલો ફટાફટ આપણે એ જ પૂછ્યા કે સર કઈ રીતની વસ્તુઓ ચાલે છે, તમે કઈ રીતનું કરો છો, અને કઈ રીતની સક્સેસ જેમાં તમને મળી રહી છે એમાં કોણ કોણ હેલ્પ કરી રહ્યું છે. એટલે આ 500 સવાલો જ આપણે એમને પૂછ્યા, કારણ કે આપણાને પણ ખબર છે કે એ માણસ આટલી મહેનત કરતો હોય તો એનો ટાઈમ નહીં બગાડવાનો, કારણ કે ધારો કે હું એમનો ટાઈમ બગાડીશ ને તો બીજા 5 જે પ્રમાણે જાણું છું એ ડ્રામા અને થિયેટર્સમાં બહુ તમે જબરદસ્ત પરફોર્મ કરી રહ્યા છો, અને આ રેડિયો જોકી તરીકે જર્ની ચાલુ કેવી રીતે, મને તો ખબર છે પણ દર્શક મિત્રોને એટલીસ્ટ ખબર પડે કે ક્યાંથી શરૂઆત થઈ, એક સામાન્ય વિદ્યાર્થી તરીકે તમે તમારી કેરિયર શરૂઆત કરીને આજે જે પ્રમાણે ફેમસ છો, લોકો સાંભળે છે, લોકો તમને તમારા જેવા બનવા માંગે છે, એની પાછળની જર્ની જાણવી છે. મિહિરભાઈ બરાબર, હવે અપૂર્વભાઈએ કીધું કે તમારા જેવા બનવા માંગે છે, આ સવાલ ઘણા બધા લોકો મને પૂછે છે કે અમારે તમારા જેવું બનવું હોય તો, ત્યારે હું એક જ વસ્તુ કહું છું, તમે મારા જેવા ક્યારેય નહીં બની શકશો, તમે તમારા જેવા જ બની શકશો. મીન્સ કે એ વસ્તુ તમારી અંદર જ છે અને એ તમારે વસ્તુ જ કાઢવાની છે. હા, તમે એટલે કે વિરાટ કોહલી કદાચ એવું કહેતો હોય કે મારે સચિન તેંડુલકર બનવું છે, તો ક્યારે સચિન તેંડુલકર નહીં બની શકશે, પણ હા એના જેટલો સારો બેટ્સમેન એ બની શકશે. એટલે તમારી અંદરની જ વસ્તુઓ તમારે હોધવાની રહી છે. જ્યાં સુધી રેડિયો જોકી બનવાની વાત છે, ત્યાં સુધી જે તે કહ્યું અપૂર્વભાઈએ કે એક એવરેજ, જે હું એકદમ અસામાન્ય વિદ્યાર્થી હતો, નહીં ભણવામાં એવું કહી શકાય, બધા ભણવામાં અસામાન્ય છે, અમે નહીં ભણવામાં અસામાન્ય વિદ્યાર્થીઓ હતા. એટલે હમણાં 10માનું રિઝલ્ટ પણ આવ્યું ત્યારે પણ મેં મારા ફેસબુક પર એમ તેમ મૂકેલું હતું, એમાં એક જણે મને પૂછેલું કે ભાઈ તમારા 10માં કેટલા ટકા આવ્યા, મેં ચોખ્ખું કહ્યું, મેં કહું આપણે તો ફેલ થયેલા ભાઈ, એવું છે ને. તે ટાઈમે તમે ફેલ થાવ એટલે બહુ દુઃખની વાત હતી, ને ખરેખર એવું સિચ્યુએશન બહુ અઘરી હોય છે જ્યારે તમે 14-15 વર્ષના હોય ને આવું તમારી જિંદગીમાં જયારે થતું હોય તે. પણ એક વસ્તુ છે કે આપણે એમાંથી બહાર નીકળ્યા અને વસ્તુ સમજી શક્યા કે શું હતું, અને અત્યારે આ લેવલ પર આપણે એ વસ્તુનો પણ મજાક કરી શકીએ છીએ, પણ ક્યારે જયારે તમે પરિસ્થિતિને હરાવી શકતા હોય તો. બીજી વસ્તુ એ છે કે હું સામાન્ય ઘરમાંથી, એટલે કે આપણે મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવતો, એટલે મારા ઘરે કોઈ બિઝનેસ તો કરતું નહીં હતું, એટલે પપ્પા પણ જોબ કરતા હતા પ્રાઇવેટ કંપનીમાં હતા, અને હંમેશા ટેન્શન એ જ હતું કે આ પૂરો કરે હું, કેમ કે કોલેજમાં પણ આપણે એમ લોકો 3 વર્ષ કાઢે, આપણે 4 વર્ષ કાઢ નાખેલા હતા, ને બહુ સારા એવા ટકા આવેલા, 47 ટકા આવેલા. અને ત્યારે પણ મેં કીધેલું હતું કે ભાઈ
કઈ વાંધો નહીં. પછી અમે લોકો એટલે બીજી બધી વસ્તુઓ શોધતા હતા, મીન્સ કે હવે ત્યારે જોબ મળી એ બહુ અઘરી હતી, ને આવી આવા આટલા ટકા આવેલા હોય એટલે વસ્તુ એ જ હતી કે જ્યારે બહાર નીકળ્યા ત્યાર પછી ઘણી બધી વસ્તુઓમાં મેં મારો હાથ અજમાયો. હા, પણ ત્યાર પહેલાં તમને વાત કરી દઉં કે 1998 જ્યારથી મેં કોલેજ સ્ટાર્ટ કરી ત્યારથી હું થિયેટર મેં કોલેજથી જોઈન કરી લીધા હતા, અને મને થિયેટર બહુ મજા આવવા લાગી હતી. એકચ્યુઅલી હું બેઝિકલી સ્પોર્ટ્સનો માણસ હતો. અમે લોકો ક્રિકેટ રમતા, અમે લોકો ગોળા ફેંકમાં જતા, અમે લોકો વોલીબોલમાં જતા. પણ એવું થયું કે હું જ્યારે નાટકોમાં રહ્યો FY BCOMમાં જ, અને મારું નાટક ફર્સ્ટ આવ્યું એટલે ત્યારે મને યુનિવર્સિટીથી પહેલું એક સર્ટિફિકેટ મળ્યું, ત્યારે મને થયું કે યાર સ્પોર્ટ્સમાં તો હું ઘણી બધી મહેનત કરી, ઘણો બધો ટાઈમ બગાડ્યો, પણ ટાઈમ બગાડ્યો નહીં, મેં એમાં ટાઈમ આપ્યો ને આજે મને વસ્તુ મદદ કરે છે, પણ મને એમાંથી કંઈ એવું સર્ટિફિકેટ મળ્યું નથી, અને એમાં કોમ્પિટિશન પણ એટલી બધી છે. એટલે ધારો કે તમે ક્રિકેટમાં જાઓ તો ક્રિકેટમાં તો ગલી ગલીમાં લોકો હોય, પછી વોલીબોલમાં હોય ગલી ગલીમાં લોકો હોય, પણ યાર નાટક વાળા કેટલા, એટલે તમારો આખો વિસ્તાર હોય ને તેમાંથી કદાચ તમે એક કે બે જણા છો. એટલે એ મને બહુ અપીલિંગ કરી ગયો, અને એટલે 1998 થી અત્યાર સુધી હું નાટકો ભજવું છું, નાટકો કરું છું, અને હવે તો નાટકો થોડા થોડા લખતો પણ થયો છું. પણ એ જ વસ્તુ રહી કે હું નાટકોમાં રહ્યો અને અલગ અલગ વસ્તુ રીતે મને ડેવલપ થવામાં એવું સારું લાગ્યું. એટલે કોઈ પણ વસ્તુ જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ અમને એવું કહે છે કે તમારી આંતરિક શક્તિઓને તમે કઈ રીતે ડેવલપ કરી શકો છો, તમારે કંઈક જે રીતે કે આપણે કહીએ છીએ કે ભાઈ બોડી લેંગ્વેજ તમે કઈ રીતે સારી કરી શકો છો, તમે જે બોલો છો, તમારા વોઇસ ઓવર જે આવે છે, આરો અવરો જે આવે છે, તેને તમે કઈ રીતે સારા કરી શકો, તેના માટે અમે એવું જ કહીએ છીએ કે ભાઈ તમે કોઈ પણ નાટક ને જોઈન્ટ કરી લો, અથવા તો કોઈ પણ થિયેટર જે કરતા હોય તે લોકોની સાથે તમે જોઈન્ટ કરી લો, અને એમાં પૂરેપૂરા ડેડિકેશનની સાથે લાગી રહો તો તમને ચોક્કસ ખબર પડે છે કે વસ્તુ શું છે. અને એની મજા એ છે કે જ્યારે તમે થિયેટર કરતા હોય છે ત્યારે હાંભે જ ઓડિયન્સ હોય છે, એટલે ત્યારે એટલે તમે સારું કરો કે ખરાબ કરો તરત જ લોકોને ખબર પડે છે, અને તરત જ એના રિવ્યૂ તમને મળતા હોય છે. તો એ જ વસ્તુ એટલે એ થોડું કોન્ફિડન્સ હતો મારી અંદર કે આપણે એવું કંઈ કરીએ, અને એના થકી હું સેલ્સમાં ગયો હતો, અને ઘણી બધી અલગ અલગ ટાઈપના મેં સેલ્સ કર્યા છે. ઇન્સ્યોરન્સ મેં સેલ કર્યો છે, મોર્ગેજ લોનમાં હતો, ત્યાર પછી હું એક જગ્યાએ તો BCOM થયેલો હતો, એટલે 1.5 વર્ષ મેં એકાઉન્ટન્ટની પણ જોબ કરી છે, બીજી બધી ઘણી બધી એટલે જોબ કર્યા કરી છે. પણ વસ્તુ એ હતી કે ધીરે ધીરે દિવસો નીકળતા હતા, પણ જે પગાર મળવો જોઈએ તે ટાઈમે, જે રીતે એક મિડલ ક્લાસ ફેમિલીમાં આપણી એક મેન્ટાલિટી હોય છે કે છોકરો સેટ થવો જોઈએ, પણ છોકરો સેટ થતો નહોતો, ને ધીરે ધીરે ઉંમર વધતી જતી હતી, એટલે કનેક્શન્સ માં પ્રોબ્લેમ આવે છે. ફરીથી આપણી સાથે જોડાશે. હા, યસ, હા, હવે ઓકે, બોલો. હા, નાઉ ડન. ઓકે ઓકે. હા, એટલે એ જ હતું કે કોલેજથી નીકળ્યા પછી મેં ઘણી બધી અલગ અલગ જોબ કરી બોલે તો સેલ્સમાં હું હતો, ત્યાર પછી અલગ અલગ એટલે કોઈ બી તમે કહીએ, કોઈ માર્કેટિંગમાં બી આપણે જોબ કરી છે. એક ટાયરની કંપની હતી, તેના કંઈક પ્રમોશનમાં તે વખતે અમને તો પૈસા મળે છે કે સારું, તે કે છત્રી લઈને તમારે સ્ટેશન પર ઊભા રહેવાનું જ, કારણ કે એના એક ટાયર હતી એક છત્રી ફ્રી છે એમ, તો છત્રી લઈને ઊભા રહેલા એ લોકોના. પણ આપણાને એ છે કે ભાઈ પૈસા મળવા જોઈએ, ખોટું કામ નહીં કરવાનું, ને સાથે સાથે પછી કરીએ પણ શું કરીએ. એટલે એક જણે મને એવું કીધું કે યાર તું બ્રાહ્મણ છે તો તું કર્મકાંડ કેમ નથી શીખી જતો, મેં કહું હા આ પણ સારું છે, એટલે મને એ પણ ક્લિક થયું, મેં કહું હા એ પણ સારું છે, મેં કહું ચાલો મેં કહું કઈ પૂજા પાઠનું પણ આપણે શીખી જઈએ તો શું છે કે ભાઈ કઈ બી જિંદગીમાં કઈ શીખેલું કોઈ દાડો કામ તો લાગે, એટલે આપણે કર્મકાંડ શીખી ગયા. એટલે એમાં જેટલી પણ શુભ વિધિ આવે, જે કથા કરાવવાની હોય, લગ્ન કરવાનું, તે બધું આપણને આવડે એમ. એટલે આપણી પાસે કઈ વસ્તુ નહીં હતી, પણ અમુક લોકો જેમની સાથે આપણે જોડાયા હતા ને સારા સારા સુરતના વ્યક્તિઓ હતા, ને આપણે એમાં પણ પછી જવા લાગ્યા, એટલે એમાં પણ મજા આવવા લાગી, કેમ કે એમાં પણ લોકોને મળવાનું હોય રોજ રોજ, તમને કોઈ ને કોઈ એમાં નવું મળે, રોજ કઈ ને કઈ નવી વાતો કરવાની. ને ત્યાર પછી અમને 2006 એવી ખબર પડી ગઈ હતી કે પ્રાઇવેટ રેડિયો સ્ટેશન આવવાના છે, અને ત્યાર પહેલા પછી હા એટલે કે ઓલ ઇન્ડિયા રેડિયો જે છે તે લોકો કેઝ્યુઅલ એનાઉન્સર લેતા હોય છે, અને એ લોકો એક તમને સર્ટિફિકેટ કોર્સ પણ કરાવે છે, એટલે એમાં પણ મેં કોર્સ કર્યો. અને ત્યાર પછી જ્યારે રિક્રુટમેન્ટ બહાર પડી 2006, ત્યારે સુરતની અંદર સૌથી પહેલી રિક્રુટમેન્ટ હતી કોઈ પણ પ્રાઇવેટ રેડિયો સ્ટેશનની, તો એ તે વખતે લગભગ 700 પણ વધારે લોકો એમાં આવ્યા હતા. 2 દિવસ એ વસ્તુ ચાલી હતી, અને 700 તમને કહું ને હળી તણો તો એટલા માટે નીકળી ગયેલા કારણ કે અડધાને ગુજરાતી આવડતું નહીં હતું, એટલે એ લોકોની રિક્વાયરમેન્ટ એ જ હતી કે ગુજરાતી આવડવું જોઈએ, એટલે જે લોકલ માણસ હોય ને લોકલ ભાષા તો આવડવી જ જોઈએ. એટલે હળી તણો પછી જે લગભગ અડધા બચ્યા તેમાં આપણે ટકી ગયા, એમાંથી થોડાક એટલા માટે નીકળી ગયા કારણ કે મેં તમને પહેલા જ કીધું કે એ લોકોને એવું હતું કે રેડિયો જોકીની જે જોબ છે તે પાર્ટ ટાઈમ જોબ છે, એટલે એ લોકો નીકળી ગયા. હા,
પછી જે બૈચા તેમાંથી બધી આગળ પાછળ આ તે બધું થયું અને એમાંથી 7 જણને સિલેક્ટ કર્યા તેમાંથી હું છું અને લગભગ ત્યારથી બસ લાગી પડ્યો છું 94.3 એફએમ માં. આ મારું 8મું વર્ષ તમે કહી શકો છો. હવે એમને જે વાત કરી એ પ્રમાણે તમને બધાને ખ્યાલ છે કે ટર્નિંગ પોઈન્ટ ઇન લાઈફ, ઘણી વાર એવું છે કે એક પોઈન્ટ છે કે તમને ટર્નિંગ તમારી આખી લાઈફને બદલી નાખે, તો એવો કોઈ પોઈન્ટ મેં બી કયો છે કે જિંદગીમાં શરૂઆત કરી આટલું બધું કામ કર્યું પણ એક ટર્નિંગ પોઈન્ટ? તમે કીધું કે કદાચ રેડિયો જોઈન કર્યું એ તમને ટર્નિંગ પોઈન્ટ લાગ્યું, કે તમે થિયેટર જોઈન કર્યું એ ટર્નિંગ પોઈન્ટ. વોટ્સ એક્ઝેક્ટલી ટર્નિંગ પોઈન્ટ જેને લાઈફને ટર્ન કરી? હા, ટર્નિંગ પોઈન્ટ એ જ કે હું રેડિયો જોકી તરીકે જોડાયો એ મારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ હતો, કારણ કે થિયેટર તો હું સાથે સાથે કરતો જ હતો, પણ હા એમાં એડિશનલ જે મને બેનિફિટ થયો તે થિયેટરના લીધે થયો છે. ઓકે, એવું છે. હવે એક બીજી વાત છે કે તમે આ પેન્ડેમિક્સમાં ઘણા બધા ટોપિક્સ ઉપર ડિસ્કશન કરીએ છે, તમને પોતાને કંઈ ગમ્યું હોય જે વાતચીત કરવા માટે કોઈ ઓડિયન્સે કોઈ ક્વેશ્ચન પૂછ્યો હોય, તમે ઓનલાઈન જ્યારે ઓન એર હો અને એવા કોઈ આડોઅડો ક્વેશ્ચન આવ્યો હોય તેમાં તમને જવાબ આપવામાં લાગ્યું હોય કે આ ખરેખર આની જોડે વાત કરવામાં મજા આવી, કે આ એને કંઈક નવી રીતે તમને પૂછ્યું છે, એવા કોઈ એક્સપિરિયન્સ હોય તો શેર કરશો? જો આપણે અમે એક તો એમ તો હુરતના છે ને, હુરતની બોલી તમને ખબર છે કે આખા ગુજરાતમાં જ ખબર જણાય છે, એટલે વાત એ છે કે ઘણી વખતે એવું થતું હોય છે, પણ રેડિયોમાં એવું થાય કે પેલો ફોન કરતો હોય ને રેકોર્ડિંગ ચાલતું હોય ને પેલો બાજુમાં કંઈક બોલતો હોય, એટલે ત્યારે ઘણી વખતે આચવું પડે. અને એક કિસ્સો એવો થઈ ગયો હતો કે એકચ્યુઅલી રેકોર્ડિંગ લેતા હતા અને પેલા ભાઈ પાછળથી કંઈક વિચિત્ર વાણી બોલી રહ્યા હતા, હુરતી વાણી બોલી રહ્યા હતા, અને એ પણ સારી રીતે બોલી રહ્યા હતા, અમને ખબર હતી કે આ ભાઈ એ રીતે બોલે છે ને, અમારા હુરતમાં તો એ બધી વસ્તુઓ થતી હોય છે, પણ એ વસ્તુ ઓનર તો નહીં લેવાય. એટલે પછી આપણે એમને વસ્તુ ઓનર નહીં લીધી, એટલે એ ભાઈનો પાછો ફોન આવ્યો. મેં કીધું, મને કે તમે રેકોર્ડિંગ કેમ નહીં લીધું તમે મને કીધું? એટલે મેં કીધું, સાહેબ આવું આવું હતું, એટલે એમ એમ કે ચાલો એમ કે પાછું લઈ લઈએ. પાછું લેવામાં પેલા ભાઈના મોડામાંથી બીજી બે નીકળી ગઈ વાત વાતમાં, એટલે મેં કીધું સારું વાંધો નહીં. એટલે મેં પછી મારી રીતના એમને અમુક એમ તેમ ઊંધું ચત્તું રીતે બધું પૂછ્યું અને પછી જે એમનું પેલી વસ્તુ હતી બધી કાઢીને પછી પ્રોપર એમનું એડિટ કરીને મૂકી હતી. એટલે વાત એ છે કે આવી બધી વસ્તુઓ થતી હોય છે, અને આપણે એક વસ્તુ એ છે કે આ બધી વસ્તુઓ લાઈવ છે, અત્યારે આપણે પણ લાઈવ છે, એટલે અત્યારે કંઈ પણ થઈ શકે છે, એના માટે આપણે પ્રિપેર રહેવું પડે. પેલી વસ્તુ એટલે લાઈફ અને લાઈવ આ બે વસ્તુની બહુ મજા છે કે તમારી જિંદગીમાં કંઈ પણ થઈ શકે છે અને એ વસ્તુથી તમે કઈ રીતે બહાર આવો તે બહુ અગત્યનું છે. અને એ વસ્તુ મને લાગે કે થિયેટર તમને શીખવાડે છે, કારણ કે થિયેટરમાં એવું જ હોય છે કે તમે લાઈવ જતા હોય અને ક્યારે પણ કઈ પણ ભૂલ થાય છે તેનું સમાધાન કઈ હોતું નથી, એવું છે, જાતે જ તમારે સ્ટેજ પર કરવું પડતું હોય છે. ઇનફેક્ટ હવે બીજા ક્વેશ્ચનમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછી રહ્યા છે, પણ મને જે પહેલાથી વિદ્યાર્થીઓ મોકલેલો પ્રશ્ન હતો કે કયા કયા સ્કિલ સેટ તમે માનો છો કે કોન્ટેન્ટ તો જોઈએ, જોડે કમ્યુનિકેશન જોઈએ, પણ બીજું જે ઇમ્પોર્ટન્ટ છે શું એમનામાં એવું જોઈએ કે જેના કારણે આરજેની કારકિર્દીમાં એ લોકો જોઈન થઈ શકે? અને સૌથી અગત્યનો એના પછીનો ક્વેશ્ચન પૂછું છું કે આટલા વર્ષ 2006 થી હજી સુધી અનબીટેબલ જે કામ કરવું છે, દરરોજ નવી કન્ટેન્ટ, દરરોજ નવી વાતો, એ કેવી રીતે થઈ શકે? ઓકે, હવે આ જે સવાલ છે, આ દર એટલે કે બધાનો સવાલ હોય કે અમે કઈ રીતે, અમે બહુ સારું બોલીએ છીએ, અમારો બહુ સારો અવાજ છે, તો અમે કઈ રીતે આરજે બની શકીએ? તો વેલ, હું તમને એ જ એક એક્ઝામ્પલ આપીશ કે ઘણા બધા જે કલાકારો હોય છે તે પણ અમને મળતા હોય છે, ઘણા બધા સ્ટેન્ડઅપ કોમેડિયન્સ પણ અમને મળતા હોય છે, ઘણા બધા સ્ટેન્ડઅપ કોમેડિયન્સની સાથે આપણે લોકોએ લાઈવ પણ લીધું છે. એ લોકો હંમેશા એ જ કહેતા હોય છે કે આરજેની જોબ બહુ અઘરી છે, કારણ કે સ્ટેન્ડઅપ કોમેડિયન શું છે કે એ લોકો સ્ક્રિપ્ટ તૈયાર કરતા હોય છે, સ્ક્રિપ્ટ તૈયાર કર્યા પછી હું એ જ કહું છું કે એ લોકોને પ્રિપેરેશનનો ટાઈમ હોય છે. તમારી પાસે વસ્તુનો પ્રિપેરેશનનો ટાઈમ નથી હોતો. તમે ધારો કે 12 વાગે નોકરી પર આવો છો તો તમારે 4 વાગ્યાથી તમારો શો શરૂ કરવાનો છે અને રોજે રોજ તમારે કંઈક નવું આપવાનું છે, એટલે 12 થી 3માં તો તમારે બધો કોન્ટેન્ટ હોધી રાખવાનો. એની ઉપરથી એ કોન્ટેન્ટ હોધા પછી તે તમારી કન્સેપ્ટ એટલે કે તમારી રીતના એ વસ્તુને તમે કઈ રીતના જુઓ છો એ તમારે એક અલગ ટેક હોવો જોઈએ, તો તમે વસ્તુને આગળ લઈ શકો. જે રીતે અને એમાં એ વસ્તુ એમને તમને નથી મળતી, જેવી રીતે કે વાત કરીએ કે આપણે આરજે છીએ, એટલે આરજે બધી જ વસ્તુનો અંદર એને ખ્યાલ હોવો જોઈએ કે આ શું છે, આ શું છે, આ શું છે. એટલે હું ધારો કે ખાલી ફૂટબોલ પર એટલે કે ઇન્ડિયામાં ખાલી ક્રિકેટ પર કોન્સન્ટ્રેટ કરું તે નહીં ચાલશે, મારે કબડ્ડી પણ જાણવું પડશે, મારે ફૂટબોલ પણ જાણવું પડશે, મારે વોલીબોલ પણ જાણવું પડશે, મારે સ્વિમિંગ પણ જાણવું પડશે, એવું છે. એટલે તમે, હું એમ નથી કહેતો કે તમે એમાં ડીપમાં જાણો, પણ તમને વસ્તુની નોલેજ તો હોવી જ જોઈએ.
તો એના માટે તમારે રેગ્યુલર 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 રોજે રોજ થ્રુઆઉટ એની તમારે જે પ્રેક્ટિસ છે એના જે રિસોર્સિસ છે તેની પાછળ તમારે ટાઈમ આપવો પડે, તો તમારે શોની અંદર તમે વસ્તુ મૂકી શકો. ધારો કે આપણે કોઈ ટીવી જોતા હોઈએ તેમાં તમને ખબર હોય કે કોઈ એન્કર હોય એ બધાને સવાલ પૂછતો હોય અને એની સાથે બધી જવાબો આપતા હોય લાઈવ શોમાં, તે ક્યારે આપતા હોય, જ્યારે એણે એ બધી વસ્તુનું સ્ટડી કર્યું હોય, એને આ વસ્તુની ખબર હોય, ત્યાર પછી જ આગળ વધી શકે છે. એટલે એ છે કે તમે કઈ વસ્તુને જાણો છો અને એને કઈ રીતે તમે લોકોની સામે મૂકો છો એ બહુ જ જરૂરી છે. તમે તમારી રીતે કઈ મૂકો છો, એટલે જે અપૂર્વભાઈ કીધું કે આટલા વખતથી તમે જે, હું એ જ કહું છું કે આપણે જે રીતે મૂકીએ છીએ એ આપણી એક યુએસપી છે કે તમે કઈ રીતે મૂકો, એક અમદાવાદી તરીકે તમે કઈ રીતે મૂકો છો, એક રાજકોટના વ્યક્તિ તરીકે તમે કઈ રીતે મૂકો છો, તે તમારા ટેક્સ છે જે તમે એની ઉપર વસ્તુઓ મૂકો છો, એટલે કે જે રીતે તમારા કમેન્ટ્સ છે એ બહુ અગત્યના છે એઝ અ રેડિયો ચોકી તરીકે, અને એટલે જ લોકો તમને યાદ રાખશે. મારો કન્સેપ્ટ એક જ છે કે લોકો મને એકવાર સાંભળે અને ચહેરા પર એક નાનકડું એનું ઉપર હસી આવે અડધા સેકન્ડ માટેનું, તો આપણા માટે બહુ થઈ ગયું યાર. એવું છે આજકાલની લાઈફમાં, એવું જ છે કે યાર પેલો માણસ હસતો જ નથી, અને આપણે કઈ બી કરીને એને માટે નાનકડી સ્માઈલ, એટલે કે અમે લોકો હુરતી છે તો ભાઈ હુરતમાં રોજે રોજ કહીએ, એટલે અમે લોકો હુરતી હાયરી એટલે કે હુરતી શાયરી અમે બહાર પાડી કે હુરતના અલગ અલગ વિસ્તારોને પકડીને અમે કંઈ ને કંઈક એની ઉપર બનાવતા હોઈએ છીએ, એટલે હુરતના એ વિસ્તારનો લોકો સાંભળતા, એટલે તો હુરત તો સાંભળતો, એટલે એને કંઈક નો એક સેકન્ડ માટે બી મજા, એટલે આપણું કામ થઈ ગયું, સમજી લો સાહેબ. બરોબર છે, એમાં એ છે કે તમારે મહેનત બહુ કરવી પડે, તમારે વાંચવું બહુ પડે, અને તમારે વાંચવું જ બહુ પડે તમારે, હું એ જ કહું છું હજી પણ. એટલે કે અમારે એવું છે કે રોજે રોજ મારે ટ્વિટર પર અડધો પોણો એમને જે વાત કરી ને એને હું મારી લેંગ્વેજમાં કહેતો હોઉં એસેન્સ ઓફ પર્ટિક્યુલર પર્સન, જેમ મિહિર નો જે એસેન્સ છે તમે એને હેપી અવર્સ, તો એ જે હેપી અવર્સમાં તમને પોતાને ક્યાંક ને ક્યાંક ખુશ થઈ જાવ, ક્યાંક મજા આવી જાય, તમે જોડાઈ જતા હોય, આ જે છે ને પોતાનો ઇન્ડિવિજ્યુઅલ એસેન્સ હોય છે. પણ એ પેશન્સ આવ્યો છે કે બ્રિજેશ જાની, એમને પૂછ્યું છે હાઉ કેન યુ ક્રિએટ સેન્સ ઓફ હ્યુમર, તમે આટલો બધો સેન્સ ઓફ હ્યુમર કેવી રીતે ક્રિએટ કરો છો, વોટ ઇઝ વી કેન સે, એની પાછળ શું છે? એટલે એ એકચ્યુઅલી ઇટ્સ, એટલે કે એ કાથી બહાર આવે, નોન સેન્સ ઓફ હ્યુમર માંથી સેન્સ ઓફ હ્યુમર બહાર આવતો હોય, સમજી લો. તમારે વસ્તુ સારી આપવી હોય તેના માટે તમે, એટલે સારી આપવા માટે એટલે રોજે રોજ હું કાથી લાવું ભાઈ, વસ્તુ એવી છે રોજે મારે કાથી લાવું, એટલે એના માટે તમારે શરૂઆત અમે લોકો નોન સેન્સ ઓફ હ્યુમર થી કરતા હોઈએ છીએ, એમાં કોઈ સેન્સ હોતું નથી. જે રીતે ગઈકાલે જ વાત હતી કે ભાઈ હું મારા ઘરેથી નીકળો, હવારમાં કાળા કાળા વાદળો હતા, હું તો રેનકોટ પહેરીને ઘરેથી નીકળો, વાદળોએ અમુક જગ્યાએ છાંટા પાડ્યા પણ ઓફિસ સુધી આવ્યો તો એક પણ છાંટું નહીં, એટલે ત્યારે વાદળને કહેવાનું મન થયું કે એટલે હું છાંટમ છાંટ કરે છે એમ, તને છાંટો પાણી જ કરવું છે. હવે છાંટો પાણી આ શબ્દ સુરતમાં હોય તો તમને ખ્યાલ આવે કે એ છાંટો પાણી એટલે કહેવા શું માંગે છે. બરોબર છે, એવું છે, એટલે એ તમારે એ વસ્તુ તમારે પકડીને રાખવી પડે. પછી બીજી તમે કે ભાઈ આજકાલ ચાલો કઈ વાંધો નહીં, હું તો રેનકોટમાં તો મોડા પર માસ્ક બાંધેલું, એટલે હું છે આજકાલ લોકોને બહુ ટેન્શન નહીં, કારણ લોકો એવું સમજે કે કઈ કલરિંગ પીપી કીટ પહેરીને કોઈ ફરતું આવે, એટલે તમે એ રીતે પણ લઈ શકો. એટલે એ છે કે તમે કસ્સામાંથી કેવી રીતે વસ્તુઓ કાઢો છો તે બહુ અગત્યનું છે, ને એના માટે બહુ મહેનતની જરૂર હોય છે, ને રોજે રોજ તમારે એની વસ્તુ એ પ્રેક્ટિસ કરવી પડતી હોય છે. તમે પહેલાથી એ વસ્તુ નહીં આવી શકે, એના માટે તમારે રેગ્યુલર 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 એની ઉપર મંડ્યા રહેવું પડે છે. એટલે એક બે ત્રણ જયારે દસમી વસ્તુ તમે મૂકો છો ત્યારે તમને ખ્યાલ આવે અચ્છા આ વસ્તુ બહુ સારી છે. આ લોકડાઉન દરમિયાન હેપી અવર્સમાં ઘણી બધી વાતો કરીએ છે, તો એ વખતે જોબ પર જવાનું, પ્રોફેશન ચાલુ રાખવાનું, લોકો સાથે વાત કરવાનું, તો એ કેવો અનુભવ રહ્યો? વી કેન સે ડ્યુરિંગ કેવો એક્સપિરિયન્સ છે, નાઉ વોટ યુ ફીલ, તમે કઈ રીતે લોકો સાથે વાત કરી રહ્યા છો હવે, બંને એક્સપિરિયન્સ કેન જાણી શકાય? હા, એટલે લોકડાઉન એટલે અમારે તો ઘરેથી જ કામ કરવાનું હતું, આપણે ઘરે જ હતા, અને જ્યાં સુધી લોકોની વાત છે આપણે નોર્મલ જ વાત કરતા હતા, એમાં કોઈ એને એવું નહીં થવું જોઈએ કે આપણે એના ત્યાં વાત કરીએ તો એની ઉપર કંઈ કોરોનાનો ભાર હોવો જોઈએ, એની ઉપર વાયરસનો ભાર હોવો જોઈએ, એ વાયરસની વાત જ નહીં કરવાની. હું ચાલે શાંતિ છે, મજા છે, ને ફેમિલીની સાથે રહે છે, હું ખાધું આજે, કારણ કે તમે જાણો કે હુરતીઓ ખાવાના પણ એટલા શોખીન હોય છે, બીજું કંઈ એ લોકો ખાવાના, હા એ લોકો ખાવાનું લઈને અગાહી પર બેસી જાય ખાવા સારું, એટલે એ વસ્તુ પણ, એટલે આપણે એ જ રીતે વાત કરવાની, ને એવી રીતે વાત કરવાની કે યાર એને એવું નહીં લાગવું જોઈએ કે યાર અત્યારે ધંધાનું શું થાય, અત્યારે નોકરીનું શું થાય, આપણે મજાથી જ વાત કરવાની, અને વસ્તુ આપણી એ જ હતી કે લોકો સુધી હાસ્ય પહોંચાડો અથવા તો એ લોકોને રિલેક્સ થાય એવું કંઈક કરો, એટલે પ્રયાસો આપણે એ જ કરતા હતા. ઓકે,
અને હવે એક એવું મને પોતાને એવું લાગે છે કે આ રેડિયો જોકી એનું કોઈ સ્પેસિફિક ફોર્મલ કોઈ એજ્યુકેશન છે? કારણ કે માય એફએમ કે બીજી કોઈ રેડિયો છે એ પ્રોપરલી આવી રીતે કે ઘણા બધા જેમની ઈચ્છા હોય બનવું હોય એમના માટે ફોર્મલ એજ્યુકેશન છે કે નહીં? હા, એટલે આ એક એવો સવાલ છે કે જાણવા જેવો સવાલ છે. એટલે હવે હું તમને કહી દઉં કે ઘણી જગ્યાએ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ્સ ચાલતા હોય છે રેડિયો જોકી ના, કે ભાઈ આટલા પૈસા આપી દો તમે રેડિયો જોકી નો કોર્સ કરાવે છે. યાદ રાખજો, લોકો તમને કોર્સ કરાવે છે, રેડિયો જોકી તમને બનાવતા નથી, એ તમે યાદ રાખજો. તમને રેડિયો જોકી લોકો બનાવતા નથી, એ લોકો તમને રેડિયો જોકી ના કોર્સિસ કરાવે છે. અને એની કોઈ ગેરંટી નથી કે એના કર્યા પછી તમે રેડિયો જોકી બની જ જશો. પહેલી વસ્તુ એ છે કે આ ફિલ્ડની અંદર તમે જોશો તો અમુક જ રેડિયો સ્ટેશનમાં મેક્સિમમ કેટલા, અમારે તો 12 કે 13 જણનો સ્ટાફ છે રેડિયો સ્ટેશનની વાત કરીએ તો. અમદાવાદ હોય તો એ થોડો ડબલ થઈ જાય, મોટા શહેર હોય તો. એટલે જે રેડિયો જોકીની વેકેન્સીઝ જે હોય છે તે 4 કે 5 જ હોય છે પર રેડિયો સ્ટેશન, ને અત્યારે તો એ 3 જેટલી થઈ ગઈ છે અત્યારની જે સિચ્યુએશન છે તે પ્રમાણે. એટલે એ વસ્તુ એ છે કે તમારે ચાલુ ગાડીમાં, એટલે કે જે સ્પીડે 70 થી ગાડી જતી હોય એ સ્પીડે એ ગાડીને તમારી અંદર, એટલે કે તમારે બેહવાનું છે અને એ ગાડીને એટલી જ સ્પીડે તમારે ચલાવવાની છે. એટલે તમારે મહેનત પણ બહુ હોય છે. બીજી વસ્તુ એ છે કે આ કેવી રીતે થઈ શકે. પહેલી વસ્તુ એ છે કે હું મેં પહેલા જ કીધું કે રેડિયો જોકી કોઈ પણ બની શકે છે, પણ એના માટે તમારે પ્રેક્ટિસની જરૂર હોય છે. અવાજની જ્યાં સુધી વાત છે, તમારો અવાજ બહુ સારો હશે તો તમે ચાલશો એવું હું ચોક્કસ કહી શકું છું, પણ તમે વધારે ત્યારે ચાલશો જ્યારે તમારો કોન્ટેન્ટ સારો હશે. તમારો અવાજ સારો હોય તો હું ચોક્કસ તમને કહી શકું છું કે તમારો અવાજ સારો હશે, પણ એની અંદર વેરિએશન હોવા પણ બહુ જરૂરી છે. એટલે અવાજમાં વેરિએશન નહીં હશે તો નહીં મજા આવશે. લોકો વેરિએશન માંગશે, એટલે કે આરો અવરો સુખ દુઃખ આ બધી જે વાતો હોય છે તેને તમારે વેરિએશન હશે તો તમે ચાલશો, નહીં તો તમે ખાલી વોઇસ ઓવર આર્ટિસ્ટ તરીકે આગળ વધી શકો છો, પણ એમાં પણ લોકો વેરિએશન માંગે છે. બીજી વસ્તુ એ છે કે તમારું સેન્સ ઓફ હ્યુમર કેટલું હોવું જોઈએ. ભાઈ એના માટે એક જ વસ્તુ છે કે તમે લોકોને કેટલું મળો છો અને લોકોને રોજે રોજ કેટલે, એટલે કે રોજે રોજ નવા નવા લોકોને તમે મળવાનું રાખો તો એ તમારું સેન્સ ઓફ હ્યુમર તમારું આપોઆપ ખીલી જશે. મીન્સ કે જેટલું તમારે એના, એટલે નિયમ એ કરી લેવાનો કે ભાઈ હું આજે રોજ 10 લોકોને મળીશ ને એની સાથે કંઈ ને કંઈક હું વાત કરીશ. પછી ભલે ને બગીચામાં બેઠેલો બાટલા, એટલે કે પાટલા પર કે કાસે બાકડા પર બેઠેલો માણસ હોય, તમે પૂછો એની સાથે કેમ છો કાકા હું છે, એ જે જવાબ આપે તે ની વાત કરે તો કઈ નહીં, પણ એ જવાબ હું આપે છે ને એની બહુ મજા છે. એટલે તમને કઈ રીતે જવાબ મળે છે હું તમને ચોક્કસ કહીશ. હું આવી રીતે તમે જો રેગ્યુલર પ્રેક્ટિસ કરો ને તો 3 મહિના પછી તમે માણસને ઓળખતા થઈ જાઓ કે આ માણસ તમારી પાસે તમારી તમારાથી ઈચ્છે હું છે, એને એનો જવાબ કેવો હોઈ શકે. આ એક પ્રેક્ટિસ છે જે સેલ્સ વાળા પણ કરતા હોય છે. ને રેડિયો જોકીની છે તો હા, જે જેટલા પણ રેડિયો સ્ટેશન છે એ એવા રેડિયો જોકીને પ્રિફર કરે છે, એવા વ્યક્તિને રેડિયો જોકી તરીકે લેવા માંગે છે જે લોકોએ માસ કમ્યુનિકેશન કર્યું હોય. એટલે કે માસ કમ્યુનિકેશનના કોર્સિસમાં એ લોકોને રેડિયો શીખવવામાં આવે છે અને પછી એ લોકો એવું પ્રિફર કરતા હોય છે, કારણ કે ત્યાં ઘણી બધી વસ્તુઓ જર્નાલિઝમ છે, પછી રેડિયો છે, ટીવી છે, એના રિલેટેડ શીખવાડવામાં આવે છે. એટલે છોકરાઓ થોડા તૈયાર થઈને આવે. બાકી જ્યાં સુધી વાત છે રેડિયો જોકીની, એ તો તમારી ઉપર જ આધાર રાખે છે કે એમાં તમે કેટલા સારા વ્યક્તિ બની શકો છો. એક એક્ઝામ્પલ આપીએ તો આપણે કે સચિન તેંડુલકર છે, પણ સચિન તેંડુલકર જે ઉંમરમાં ક્રિકેટ રમવા આવ્યા હતા એ ઉંમરમાં હજી પણ એમનો દીકરો ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવા નથી આવ્યો. એટલે વસ્તુ એ તમારી અંદર, હા તમારી અંદર એ તમારા પરફોર્મન્સ પર છે કે તમે કઈ રીતે પરફોર્મન્સ આપો છો એ બહુ અગત્યનું છે. અને એના માટે ઘણી બધી મહેનતો કરવી પડતી હોય છે. અને હું તો અહીંયા ઘણા બધા ઇન્ટર્ન્સ પણ આવે છે છોકરાઓને, એવું બી નથી કે એ લોકો આરજે નથી બનતા. 2 થી 3 એવા આરજે છે માય એફએમમાં જે લોકો પહેલા ઇન્ટર્નશીપ કરતા હતા અને હવે એ લોકો આરજે થઈ ચૂક્યા છે. એટલે ઇન્ટર્નશીપ બહુ જરૂરી છે. અને ઇન્ટર્નશીપની અંદર પણ તમે કઈ રીતે હેલ્પફુલ થાવ છો, એને ઇન્ટર્નશીપ એટલે તમારું એને શું કહેવાય, નવ નેજા પાણી આવી જાય એટલી મહેનત તમારે થાય છે એવું છે. ને એ બધી આરજેઈંગ સિવાયની પાછી, એટલે માસ કમ્યુનિકેશન જો કરેલું હોય તો તમે પ્રિફર એ લોકો જલ્દી કરે છે. ઓકે, બીજું એક છે કે મેં કહ્યું કન્ટિન્યુઅસ, કારણ કે દરરોજ શો હોય, દરરોજ કન્ટેન્ટ હોય, આટલું પરસિસ્ટન્ટ પરફોર્મન્સ કેવી રીતે આવે? કારણ કે સપોઝ સેટરડે સન્ડે હોય, ચલો બોલી લીધું, કોઈ શો સન્ડે હોય તો વાત કરી લીધી, તમારે દરરોજ આવવાનું, દરરોજ વાત કરવાની, આ પરસિસ્ટન્સ માટે. કારણ કે ઘણા છોકરાઓ એવું છે કે એમના માટે તમે કીધું પાર્ટ ટાઈમ જોબ લાગે છે, પાર્ટ ટાઈમ નથી આ ફૂલ ટાઈમ જોબ છે, તો દરરોજ કામ કરવા માટેની આ એનર્જી ક્યાંથી આવે, આ કન્ટેન્ટ ક્યાંથી આવે? નીરુભાઈ સાહેબ, એક તો પહેલી વસ્તુ છે કે હવે તો એ માઇન્ડસેટ જ થઈ ગયો છે અમારો, કારણ કે 2006 થી આપણે નોકરી કરીએ, એટલે એ તમારો માઇન્ડસેટની અંદર જ આવે કે ભાઈ રોજે રોજ આપણે આ કરવાનું છે અને રોજે રોજ આ રીતે વસ્તુઓ થઈ શકે છે. એટલે એ માઇન્ડસેટ એ રીતના
પ્રિપેર થઈ ગયો હોય કે જ્યારે પણ તમે સ્ટુડિયોમાં આવો છો અથવા તો નોકરી પર, એટલે તમે માઇન્ડસેટની સાથે જ આવો છો અને એ રીતે જ તમે પ્રેઝન્ટ કરો છો કે ભાઈ આ રીતે જ આપણે કરવાનું છે. જે રીતે કોઈ ક્રિકેટરની અત્યારે આપણે વાત કરી સચિન તેંડુલકરની અથવા તો મહેન્દ્રસિંહ ધોનીની, કે ભાઈ સતત સતત ક્રિકેટ રમતા હોય અને મિડલ ઓર્ડરમાં આવે અને હોળમી ઓવરમાં રમવા આવે ટી ટ્વેન્ટીમાં, તો એ માઇન્ડસેટ આજે જ તૈયાર આવે કે ભાઈ આજે આપણે આટલા સિક્સ મારવાના છે, આ કરવાનું છે, આ કરવાનું છે, આ રીતે જ આપણે એવરેજ રાખવાની છે. તો એ જ વસ્તુ આપણે રેડિયો જોકીમાં પણ હોય છે કે ભાઈ રોજે રોજ તમારે જયારે નવું બોલવાનું હોય છે રોજે, તો એ ધીરે ધીરે કોન્ટેન્ટ નો ને એ જ વસ્તુ છે કે તમે એક વસ્તુને જયારે શોધતા હોય છે પહેલા તો તમારે હોધવી પડે છે, પછી ધીરે ધીરે વસ્તુ તમારી સામે આંખોની અંદર જ આવવા લાગે છે. એવું છે. ઓકે, કોઈ વાર એવું થયું કે જેમ કે ધોની સચિન ની વાત કરી એમ આઉટ થઈ જવાયું હોય, આપણે વિચાર્યું સિક્સ મારવાનું, એવું કોઈ વાર થયું છે કે નહીં? હા, એટલે એવું તો ઘણી વાર થાય, એમાં શું છે યાર, એટલે એવા એવા કિસ્સા બનેલા હોય ને કે તમને આ શું કરે છે. પણ એ વસ્તુ એ જ છે કે આ એક પ્લેનના ડ્રાઈવર, એટલે કે પ્લેનના જે પાયલટ જેવું છે ને તેના જેવું રેડિયો જોકીનું છે કે ઓનર કઈ પણ થાય એમ, એટલે તમે કઈ બોલતા હોય ને ત્યારે કઈક વાયર નીકળી પણ જાય. એક વાત એવું થયું કે હું નવો નવો જતો ને ત્યારે જે ઓનર નું બટન છે તે હું ચાલુ કરવાનું ભૂલી ગયો, એટલે આખું હું બોલી પડ્યો, પછી મેં કીધું આ ગીત આવે છે ને પછી ખબર પડી અલા ઓનર નું બટન નહીં ચાલુ થયું. અને આવી ઘણી બધી બનાવો છે, આવા ઘણા બધા બનાવો છે, મોટા મોટા આરજેસ ની સાથે પણ આવું થયું છે, અને એવું થાય તો જ લોકો શીખે છે અને આ ભૂલ થાય અને એના પરથી, હા, એને બીજી વાર નહીં થાય એ બસ આપણે ધ્યાન રાખવાનું હોય છે. તો એ છે કે માણસ જ્યાંથી ભૂલો પરથી શીખતું હોય છે, આવા ઘણી બધી ભૂલો થતી હોય છે, ત્યાર પછી જવા નવા કોઈ આરજે આવે ને એમ કે આવું થયું, હા તો કઈ વાંધો નહીં, થાય યાર, બધાથી થાય, એવું છે. એટલે હવે જે આજે આપણું ટાઇટલ હતું હાઉ ટુ બિલ્ડ કેરિયર એઝ અ આરજે, સો તમારો મેસેજ સ્ટુડન્ટ્સ માટે ઘણા બધાએ સાંભળ્યો છે અને દે કેન અન્ડરસ્ટેન્ડ ઓલ્સો, એમને સમજણ પણ પડી જશે કે કયા કયા સ્ટેપ છે. પર્સિસ્ટન્ટ પરફોર્મન્સ, કોન્ટેન્ટ, કમ્યુનિકેશન અને અધર થિંગ ઇઝ દેટ કે તમારે આખી દુનિયાનું જ્ઞાન મેળવતા રહેવું પડે, વાંચવું પડે, એ વાત કરી. અને હવે જે છેલ્લો એમના તરફથી ક્વેશ્ચન્સ એ પૂછી લઉં છું, અને ક્વેશ્ચન્સ કરતા કે મને પોતાને એવું ક્વેશ્ચન્સ તમારી સાથે જયારે વાત કરું છું ત્યારે હંમેશા હોય છે કે તમે આ કેરિયર એઝ અ બ્રાહ્મણ, વી કેન સે કે જનરલી લોકો જોબ શોધતા હોય કે એના પછી આપણે ક્યાંક સેટ થઈ જઈએ, આ કેરિયર આજના છોકરાઓમાં ક્રેઝ છે અને તમે કહ્યું બહુ ઓછા રેડિયો સ્ટેશન છે કે ત્યાં એમને એ એબ્સોર્બ થઈ શકે એમ છે. તો એ વખતે જયારે તમે પણ કામ કર્યું હશે, તમને ઘણા બધા કીધું હશે કે એક નોકરી કરીને વાત પૂરી કરી, આ બસ આ લાઈફમાં ટ્રેડિશનલ લાઈફમાં ગોઠવાઈ જશે, પણ તમે જયારે આ પસંદ કર્યું ને આજે સક્સેસફુલ છો, તે શું મેસેજ તમે ઓડિયન્સને અને દર્શક મિત્રોને આપવા માંગો છો વાઇલ દે લાઈક ટુ બિલ્ડ કેરિયર એઝ આરજે? સી, આરજેમાં એ છે કે તમારે ઘણી મહેનત કરવી પડતી હોય છે, પણ હા, તમે ખાલી એમ લઈને નહીં ચાલો કે મારે આરજે જ બનવું છે. જે રીતે કે મેં કહ્યું કે આમાં બહુ જ કોમ્પિટિશન છે અને બહુ જ અઘરી વસ્તુ છે, એટલે ધારો કે તમે કદાચ એમાં તમારે ઘણી રાહ પણ જોવી પડે. હા, એટલે ઘણા સ્ટુડન્ટ્સો, જે રીતે કે મેં તમને કહ્યું કે માસ કમ્યુનિકેશન્સના અમુક જે સ્ટુડન્ટ્સ હોય, માસ કમ્યુનિકેશન પણ માસ્ટર ડિગ્રી છે, એટલે તમારે ઓલરેડી તમારે ગ્રેજ્યુએટ થવું પડે, ત્યાર પછી તમે માસ કમ્યુનિકેશન કરો, એટલે તમારા ઘરવાલા ચોક્કસ તમને એવું કે યાર હવે કે નોકરી કરી લે, આ છે તે છે, એવી આશા હંમેશા રાખતા હોય છે. એટલે તમે રેડિયો જોકી તો ચોક્કસ બની શકો છો, પણ સાથે સાથે તમે એક બીજું જે ઓપ્શન હોય તે પણ તમારી સાથે રાખો. પૂરા આની પર ડિપેન્ડન્ટ તમે નહીં રહો, હું અત્યારે એવું કહું છું, કારણ કે આમાં ઓપોર્ચ્યુનિટીઝ બહુ ઓછી છે. રેડિયો જોકી તરીકે તમે જુઓ, રેડિયો જોકીની વર્ષમાં કેટલી ઓપોર્ચ્યુનિટીઝ આવતી હશે? 2-3, એનાથી વધારે નહીં. કેમ કે રેડિયો એટલે ચાલે છે કે જે આરજેની કન્સિસ્ટન્સી છે તેના લીધે ચાલતો હોય છે, કે સતત 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 હું 7 વર્ષ, સાહેબ આ 8 વર્ષથી અમાર ત્યાં છે, સાહેબ આ 9 વર્ષથી અમાર ત્યાં છે, આટલા શો કરે છે, આ છે, તો એને એટલે એ તરત એ નહીં નીકળશે, સમજી લો. એટલે આ જ વાત છે. એક જણે મને એવું કહ્યું હતું વચ્ચે કે યાર હવે રેડિયો જોકી બહુ થયું, હવે તમે કંઈક બીજું કરો. એટલે મેં એને એવું કહ્યું હતું કે મેં કહું આ જ વસ્તુ તમે શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચનને કહો કે એક્ટિંગ બહુ થઈ ગઈ, હવે તમે કંઈક બીજું કરો. બરોબર છે, એટલે એ લોકો બી એક્ટિંગ કરે છે, એ લોકો બી હીરો તરીકે આવે છે. તો વસ્તુ એ જ છે કે ભાઈ આ વસ્તુ એટલે એ આ એટલી જ અઘરી વસ્તુ છે, આ એની અંદર ઘૂસવું એટલે. હા, પણ એક છે કે જો તમારી પાસે તમારું બેકગ્રાઉન્ડ સારું હોય તો તમે ચોક્કસ આમાં ટ્રાય કરી શકો છો, મહેનત કરી શકો છો, અને મહેનત જો તમે કરશો તો ચોક્કસ સફળ થશો. અને રેડિયોની અંદર ખાલી અને ખાલી હું એટલું બી હજી બી કહું છું કે ખાલી અને ખાલી રેડિયો જોકીની જોબ નથી, રેડિયોની અંદર બીજા ઘણા બધા કન્સેપ્ટ હોય છે, બીજા ઘણા બધા એક્સપેક્ટ હોય છે જેમાં અંદર તમે કામ કરી શકો છો. જે રીતે કે ક્રિએટિવ રાઇટિંગની અંદર તમે ક્રિએટિવ રાઇટર બની શકો છો, પ્રોમો પ્રોડ્યુસર બની શકો. ક્રિએટિવ રાઇટિંગ એટલે કે જેટલી પણ એડ્સ વાગતી હોય, જેટલા પણ તમે પ્રોમો સાંભળતા હોય, તે પણ જો તમે સારું લખી શકતા હોય તો પણ તમે એની અંદર કરિયર બનાવી શકો છો. એટલે ક્રિએટિવ રાઇટિંગ
એ રેડિયોની ક્રિએટિવ રાઇટિંગ બહુ મજાની એટલા માટે છે કારણ કે તમારે અમુક સેકન્ડ્સની અંદર ખેલ ખતમ કરવાનો હોય છે. હા, એટલે કે જે પહેલા ટ્વિટરમાં આવતું કે અમુક શબ્દોમાં જ તમારે ટ્વીટ કરવાનું હોય, અને તમારી જે આખી નિબંધની વાત હોય તે તમારે અમુક શબ્દોમાં કમ્પ્લીટ કરવાનું, તો રેડિયોમાં બી એ જ છે, 20 સેકન્ડ, 25 સેકન્ડ, 30 સેકન્ડની એડ હોય ને તમારે આખી વસ્તુ કહેવાની હોય. એટલે એ બહુ ક્રિએટિવ રાઇટિંગ પણ એક બહુ સારી વસ્તુ છે, અને જો તમે ક્રિએટિવ હોય તો એની અંદર પણ તમે આગળ વધી શકો છો. બીજી એક જોબ આવે છે રેડિયોની અંદર, તે છે પ્રોમો પ્રોડ્યુસર, મીન્સ કે જે સાઉન્ડ એન્જિનિયરની જોબ આવે છે તે પણ તમે કરી શકો છો, કેમ કે એના વગર બી રેડિયો અધૂરું છે. રેડિયો પર જેટલી પણ એડ વાગે છે એની અંદર જે વોઇસ ઓવર લેવામાં આવે છે, એની અંદર જે મ્યુઝિક આપવામાં આવે છે, એ બધું જ કામ સાઉન્ડ એન્જિનિયર કરતો હોય છે. હવે સાઉન્ડ એન્જિનિયર એ છે કે એની અંદરની ક્રિએટિવિટી જે છે ત્યાર પછી જે એડ હિટ થાય છે, એટલે કોઈ સામાન્ય સાઉન્ડ એન્જિનિયર હોય ને તે મૂકે, અને એની જગ્યાએ કોઈ બીજો મહેનતુ અથવા તો મહેનતુની એક્સપિરિયન્સ વાળો કોઈ વ્યક્તિ મૂકે, એટલે તરત ખબર પડી જાય અચ્છા આ વસ્તુ આ છે. એટલે એ છે કે ક્રિએટિવિટી એની અંદર બહુ છે. બીજી એક જોબ હોય છે જે રીતે કે પ્રોડ્યુસરની, એટલે કે શો પ્રોડ્યુસરની, જે મોટા મોટા શહેરોમાં હોય છે, આરજેસની જે શો હોય છે તેની આગળનું જે આગળ પાછળનું જે કોન્ટેન્ટ હોય છે તે લોકો આપતા હોય છે, એટલે એ કોન્ટેન્ટ પણ તમે એ રીતે પણ જોબ કરી શકો છો. એની ઉપરની જોબ હોય છે પ્રોગ્રામિંગ હેડની, જે આરજેની ઉપર હોય છે અને આરજેસને હંમેશા મેનેજ કરતો હોય છે કે ભાઈ આ રીતે કરો, આ વસ્તુ કરો, આ કરવાનું છે, અને રોજે રોજના નવા નવા કન્સેપ્ટ લઈને આવતો હોય છે, એટલે એ પણ એક ક્રિએટિવ જોબ છે. એટલે રેડિયોની અંદર ઘણી બધી વસ્તુઓ છે, ખાલી રેડિયો જોકી નહીં પણ તમે આ રીતે પણ આની અંદર આવી શકો છો. ઇવન તમને કહીશ કે અમારે ત્યાં આરજે પ્રતીક્ષા છે, આરજે પ્રતીક્ષા માસ કમ્યુનિકેશનની સ્ટુડન્ટ છે, અને એને રેડિયોમાં આવવું હતું, એને ઇન્ટર્નશિપ કરી પહેલા તો એક રેડિયોમાં, પણ એને રેડિયો જોકી તરીકેની ચાન્સ નહીં મળ્યા, તો એને પછી એઝ અ સાઉન્ડ એન્જિનિયર એને જોબ કરી માય એફએમમાં, અને એ પણ 2 વર્ષ એને જોબ કરી, અને ત્યાર પછી અત્યારે એ મોર્નિંગ જોક તરીકે છે. એટલે વસ્તુ એ છે કે હા, એટલે તમારે બધી વસ્તુઓ રાખવી પડે, ત્યાર પછી તમે આગળ વધી શકો. ને વસ્તુ એ છે કે બહુ ઉતાવળ નહીં કરવાની, ધીરે 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 બધી વસ્તુઓ મળતી હોય છે. બહુ ઉતાવળ કરવા જશો કદાચ બાજી બગડી શકે છે. ઓકે, અને ઘણા બધાનો મેસેજ છે કે યોર ફેવરિટ આરજે, જેમ એક્ટરને પૂછ્યું કે તમારો ફેવરિટ આરજે કોણ છે, એટલે આ બધા દર્શક મિત્રો બધા પૂછી રહ્યા છે. એટલે મીરભાઈ, અને છેલ્લે એક મેસેજ ફોર પીપલ જે લોકડાઉનની પરિસ્થિતિમાંથી હવે અનલોક થયા છે, પણ મેન્ટલી ઘણા લોકડાઉન અત્યારે પણ ફીલ કરી રહ્યા છે, એમને તમે ક્યાંક એવું કહો છો કે એમનું મેન્ટલી પણ લોકડાઉન ખુલે? મીરભાઈ, જુઓ, એ વસ્તુ એવી છે કે એક વસ્તુ તમે આમ, એટલે એ જે પણ વસ્તુ થઈ છે એમાં આપણે એકલા નથી, સમજી લો. ધારો કે હું 10મામાં ફેલ થયેલો તો મારા અમે 5-10 જણા જ હતા, પછી અમે SOIમાં ફેલ થયા તો 5-10 જણા જ હતા, અમારા નાટકનો નંબર નહીં હતો, અમારું એક ગ્રુપ જ હતું. અમે રેડિયો જોખી તરીકે મેં કોઈ લોચા માર્યા ત્યારે હું એકલો જ હતો, પણ અત્યારની પરિસ્થિતિ એવી છે કે આપણે બધા જ એકરખા છે, પછી એ નાનો ધંધો હોય કે મોટો ધંધો. એટલે વાત એ કે બધાની પરિસ્થિતિ સરખી જ છે, મોટા વ્યક્તિને થોડું મોટું ટેન્શન છે, નાના વ્યક્તિને નાનું ટેન્શન છે, ને ટેન્શન બધાને જ છે. એટલે એ વસ્તુ છે કે આપણે માણસ હોઈએ એટલે વસ્તુ આવતી જ હોય છે, પણ આપણે એ બધાની જ, એટલે અત્યારે બધાની હાથે જ એવું થયું છે, ને ખાલી ભારતમાં નહીં દુનિયાભરમાં એવું થયું છે. એટલે જે વસ્તુ છે, જે પરિસ્થિતિ છે, તેને બસ સમય થોડો આપો, અને સમયને બસ સારી રીતે કાઢો, અને એની અંદરની ઓપોર્ચ્યુનિટી શોધતા જાઓ. જો નહીં મળતી હોય તો આગળ હું કરી શકો છો તે વસ્તુ વિચારતા જાઓ, એટલે ચોક્કસ તમને રસ્તા મળતા જાય, પણ એમાં કંઈક નિરાશ થવાની વાત નથી. ઓકે, સો લાસ્ટ મેસેજ ફોર ઓડિયન્સ, એમને બહુ સરસ વાત કરી કે તમે નિરાશ થવાની જરૂર નથી, ઘણું બધું અનલોક થયું છે, તમે માઇન્ડ અનલોક છે. પહેલા પણ હવે સોશિયલ ડિસ્ટન્સની વાત થઈ હતી, પણ મેન્ટલ ડિસ્ટન્સ ક્યાંય રાખવાનું નથી, અને તમારે પોતાની રીતે કામ કરશો તો સફળ થઈ શકશો. થેન્ક યુ મીરભાઈ આજે જોડાવા માટે, ઘણી બધી મજા આવી, અને રિયલી કે હા, ક્વેશ્ચન્સ છે, એમને ઘણા બધા ક્વેશ્ચન પૂછ્યા છે કે રહેલું જ સમય છે તો આપણે ક્વેશ્ચન્સમાં વાત કરીએ. મીરભાઈ કેવું છે? હા, 5-1 મિનિટ કરી શકશું, કે 6:30 વાગે બાજુ મારું રેકોર્ડિંગ. ઓકે, કે આજે યુવાનોમાં આરજેમાં કેરિયર બનાવવાનો ક્રેઝ છે, કેરિયર બનાવવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે, અને એક કમ્યુનિટી રેડિયોઝ, મને એક ક્વેશ્ચન છે, તો કમ્યુનિટી રેડિયોઝ ઘણા બધા સિટીમાં આ લોકો સ્થાપી રહ્યા છે, તો એ કદાચ આ એમને પોતાની સ્કિલ ડેવલપમેન્ટ કરવા માટે કે સપોર્ટ કરે કે શું? હા, કમ્યુનિટી રેડિયો ચોક્કસ તમને સપોર્ટ કરી શકે છે એઝ અ આરજે તરીકે, કેમ કે ત્યાં તમને એ વસ્તુ શીખવા તો મળે. હા, પણ કમ્યુનિટી રેડિયો એ પ્રોફેશનલ રેડિયોથી બહુ અલગ હોય છે. કમ્યુનિટી રેડિયો એટલે કે એનજીઓઝ ને એ બધા લોકોને વધારે હેલ્પફુલ હોય છે. એજ્યુકેશન જેટલા સેક્ટર્સ છે એ લોકો માટે કમ્યુનિટી રેડિયો હોય છે. મીન્સ કે કમ્યુનિટી રેડિયોની ફ્રિકવન્સી જે છે એની રેન્જ પણ ઓછી હોય છે, પણ એમાં તમે જાણો છો કે અમુક જે કોલેજીસ હોય છે તેના યુનિવર્સિટીના કમ્યુનિટી રેડિયો હોય છે, તેમાં જનરલી એ લોકો ભણતરની વાતો કરતા હોય છે, જે એજ્યુકેશનની વાતો કરતા હોય છે, પણ એન્ટરટેઇનમેન્ટનું જે લેવલ હોય છે કમ્યુનિટી રેડિયોમાં તે બહુ ઓછું હોય છે. મીન્સ કે 10% જેટલું જ હોય છે, પણ હા, તમારો એક્સપિરિયન્સ
એક્સપિરિયન્સ તમે આની અંદર લઈ શકો છો, તમારે જે બોલવાની ઢબ છે, કઈ રીતે તમે લોકોની સાથે વાત કરી શકો છો, એ બધી જ વસ્તુ તમે આમાં કેળવી શકો છો અને આતે તે કમ્યુનિટી પછી તમે ધીરે ધીરે પ્રોફેશનલ રેડિયોઝમાં આવી શકો છો. ઓકે, બીજું છે કે દરેક ઘણી બધી ઇન્સ્ટિટ્યુશન્સ છે, આ વખતે આપણે જોયું કે આ લોકડાઉનમાં આવી પેન્ડેમિક સિચ્યુએશનમાં એમને ઘણી બધી વિદ્યાર્થીઓ સુધી પહોંચવામાં તકલીફ પડી, તો કોઈ હવે રેડિયો સ્ટેશન્સનો એસ્ટેબ્લિશમેન્ટ થાય કે પોતાના રેડિયો માટે પોતે ડેવલપ કરી શકે તેના માટે તમારી પાસે આવીને કોઈ સલાહ લઈ શકે, એના માટે ઓપન છો તમે અને શું લાગે છે કે એમને શું કરવું જોઈએ? અલગ અલગ યુનિવર્સિટી કોલેજીસ છે કે સ્કૂલ છે, એમને હવે રેડિયો સ્ટેશન્સ એસ્ટાબ્લિશ કરવા જોઈએ? એટલે જે રીતે આપણે કમ્યુનિટી રેડિયોની વાત થઈ, તે કમ્યુનિટી રેડિયો એ લોકો માટેનો જ છે, યુનિવર્સિટી માટેનો જ છે, કોલેજીસ માટેનો જ છે. એટલે વાત એ છે કે જે સ્ટુડન્ટો કોલેજ નથી જઈ શકતા અથવા તો અત્યારની જે સિચ્યુએશન છે તેમાં નથી આવી શકતા, તો એ લોકો ત્યાં બેસીને પણ, ઘરે બેસીને પણ આખી ને આખી વસ્તુઓ ભણી શકે છે. ઇવન ઇગ્નુનો રેડિયો સ્ટેશન મને લાગે કદાચ તમારા અમદાવાદમાં પણ છે કમ્યુનિટી રેડિયો, મને ખ્યાલ છે ત્યાં. એટલે વાત એ છે કે તમે એ વસ્તુ કરી શકો છો, અને કમ્યુનિટી રેડિયો તો બહુ સસ્તો પણ હોય છે અને કોઈ પણ કોલેજ કે યુનિવર્સિટી એને ચલાવી શકે છે પોતાના વિદ્યાર્થીઓ માટે. અને સારી વાત એ છે કે એ વિદ્યાર્થીઓ માટે સારી વાત એટલા માટે છે કારણ કે વિદ્યાર્થીઓને એ જોવાનો મોકો મળશે, એ સાંભળવાનો મોકો મળે, એમાં કંઈ ને કંઈ કામ કરવાનો મોકો મળે, તો એ રેડિયોને થોડું ઘણું જાણી શકે અને ત્યાર પછી એ પ્રોફેશનલ રેડિયોમાં જો આવવું હોય તો એ ચોક્કસ આવી શકશે. ઓકે, એટલે જે લોકો માસ કમ્યુનિકેશનની કોલેજીસ હોય, માસ કમ્યુનિકેશનના જેમને સેટઅપ્સ હોય ને, દે આર ઓલસો, તો એ લોકોએ બહુ સરસ રીતે જો રેડિયો સ્ટેશન બનાવે તો આખી યુનિવર્સિટી અને કોલેજીસ કે સ્કૂલમાં બહુ સરસ રીતે એ લોકો મેસેજ પણ પહોંચાડી શકે ને ત્યાં એ વિદ્યાર્થીઓ તૈયાર પણ થઈ શકે. ઓકે, હવે એની મેસેજ લાસ્ટ ફ્રોમ યોર સાઈડ, તમે આજે છો એટલે મારે બોલવાનું ઘણું બધું ઓછું આવ્યું છે કે મને મજા આવી છે, તમને સાંભળવાની તો ઓલરેડી મજા આવે છે. ઘણા બધા દર્શક મિત્રો લખ્યું છે, બ્રિજેશ જાની કે મીરભાઈનો ઇવનિંગ શો રોજ સાંભળું છું ને લોકડાઉનમાં શો બહુ પોઝિટિવ શો હતો, તો નાઉ યોર ટર્ન, યોર ડે મીરભાઈ. ભાઈ આપણે તો હોય મેસેજ તો હું યાર, આપણે કાં કઈ આપણે બધા કોઈને મેસેજ આપતા જ નથી, આપણે એ જ કહે છે ભાઈ મજા કરો, જલસા કરો, અને જ્યારે પણ લોકડાઉન પછી મળું તો ચા પીહું, કેમ કે અત્યારે પણ સોશિયલ ડિસ્ટન્સિંગ ની વસ્તુ છે એટલે મજા કરતા રહો ને ભાઈ, જે વસ્તુ થતી હોય તેને થવા દો અને એને બહુ મગજ પણ નહીં લો, કારણ કે ઘણી બધી વસ્તુ ખોટી ખોટી હેવી. એટલે ઘણા દોસ્તારો પણ અત્યારે ભાઈ શું લાગે છે તું રેડિયોમાં કામ કરે છે, તને શું લાગે છે? અરે ભાઈ મને કઈ લાગતું નથી યાર, બસ તું ખાલી છે ને તું કઈ લગાડ નહીં મગજ પર, આપણે બસ ખાલી હાથ પર સેનેટાઈઝર લગાડ, મોઢા પર માસ્ક લગાડ, એટલે તારું કામ થઈ ગયું. એટલે આ જ વસ્તુ છે ને, બસ નિરાશ થવાના તો ઘણા બધા કારણો હોય છે પણ ખુશ થવાનું કારણ એક જ હોય છે, અને ખુશ થવાનું એ કારણ તમારે જાતે શોધવાનું છે કે તમે કઈ રીતે ખુશ થઈ શકો છો ને કઈ રીતે વસ્તુમાંથી આગળ વધી શકો છો. બાકી એવું નથી ભાઈ, બધા જ વસ્તુને ટેન્શન હોય છે, કરોડોપતિને પણ ટેન્શન હોય છે ને બિચારો ગરીબ માણસ તેને પણ ટેન્શન હોય છે, એટલે બહુ મજા નહીં. એટલે જે થતું હોય તે વાંધો નથી, બધું સારું જ થાય. તમારા સાથેની ચા બાકી રહી, જ્યારે સુરત આવું છું ત્યારે તમને મળવાનું થાય છે સ્પેશિયલી, અને મને તો એવું બહુ મજા આવે છે ગમે ત્યાં સુરતમાં કંઈ કાર્યક્રમ હોય, સેમિનાર વર્કશોપ પતાવીને કે ભાઈ માય એફએમમાં મીરભાઈ મળવા જવાનું છે ચા, અને તમે એક ની બે વાર ચા પીવડાવો છો એટલે મને વધારે મજા આવે છે, બે વાર આપણે ત્યાં ચા આવે છે. થેન્ક યુ આજે બધા સાથે આ પોઝિટિવ શોપ ડૉક્ટર અપૂર્વ રાવલ શાહમાં તમે જે સમય આપ્યો, લોકો સુધી માહિતી પહોંચશે, જે વિદ્યાર્થીઓ આરજે બનવા માટે જે ક્રેઝ છે એ આજે એમને સેન્સિબિલિટી એની ખબર પડશે કે કારકિર્દી કોઈ પણ બનાવી હોય તો ઘણી બધી આયામ એમને ચેક કરવા પડે અને પછી જ એમાં જશે તો બહુ સારી કારકિર્દી બનાવી શકશે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ મરિયા સાહેબ, થેન્ક યુ. યસ, સો મેરભાઈને સાંભળવાની, એટલે મેર પાઠક સુરત માય એફએમ રિયલી ક્યારે આપણે મળવા ગયો છું ને ત્યારે અમે બહુ બધી વાતો કરી છે, અને એમને માઇક આપ્યા પછી એવું થાય કે તમારે કંઈ બોલવું જ નથી કારણ કે એટલું સરસ બોલે, સામે કોઈ હોય નહીં અને બોલવાનું થાય. અત્યારે પણ મારે પણ એવું જ પોઝિશન છે, કમ્પ્યુટર સામે રહીને બોલતો, તમે મને સાંભળતા હો પણ મારે કમ્પ્યુટર સામે રહીને બોલવાનું હોય. તો કાલે આપણે એવા વ્યક્તિત્વને, અલગ અલગ વ્યક્તિત્વને મળવા જઈ રહ્યા છીએ જે વુમેન એમ્પાવરમેન્ટ વિશે વાત કરી, ઇન્સાઇટ અબાઉટ વુમેન એમ્પાવરમેન્ટ, કે ઇન્સાઇટ શું હોય વુમેન એમ્પાવરમેન્ટ માટે. આજે ડ્યુરિંગ કોવિડ જે ઇફેક્ટ હતી એમાં ઘરમાં પણ એમણે કામ કર્યું છે, એના પછી પોસ્ટ કોવિડ પણ એ ઘણું બધું કોન્ટ્રીબ્યુટ કરવા જઈ રહ્યા છે, એના પહેલાં પણ સોસાયટીમાં એમણે ઘણું કોન્ટ્રીબ્યુટ કર્યું સ્ત્રીઓ સ્પેસિફિકલી. આજે એ એમને જોબ માટે સૌથી પહેલાં સહન કરવાનું આવ્યું છે, કદાચ એ સ્ત્રીઓને સહન કરવાનું આવ્યું છે. ઘણી જગ્યાએ હું જોઉં છું કે એ દીકરા દીકરીઓ અમદાવાદ હોય ને પછી બીજા સિટીમાં પાછા પોતાના ત્યાં ગામમાં જતા રહ્યા, અને પછી એમને જોબ જે છે મા બાપ આવવા ના દે, એમાં ગર્લ્સનું રેશિયો પણ વધારે છે, અને આ બધા જ પ્રોબ્લેમ્સ અત્યારે થઈ રહ્યા છે. તો એના માટે આપણે કાલે વાત કરવા જઈ રહ્યા છીએ
ચાર પર્સનાલિટીઝ છે. ફિમેલ એમની સાથે વાત કરીશું. એક સારિકા રાવલ, ફાઉન્ડર બ્લોસમ પ્લેસમેન્ટ. એક કૃતિ પટેલ છે, એ પોતે ફાઉન્ડર છે CNV, બેઝિકલી વુમેન એન્ટરપ્રિન્યોરશિપ ફાઉન્ડેશન માટે કામ કરી રહ્યા છે. થર્ડ આપણી પાસે છે સોનિયા નિહલાની, યોગા ઇન્સ્ટ્રક્ટર અને પોતે રેડિયો ચોકી, એમણે ઘણા બધા થિયેટર્સ કામ કરેલું છે, આર્ટ ઓફ લિવિંગના ફેકલ્ટીઝ છે. અને ભૈરવી પરીખ, પોતે હોમિયોપેથિક કન્સલ્ટન્ટ છે. ચાર જે ફિમેલ છે, કાલે તમારા સાથે વાત કરશું વુમેન એમ્પાવરમેન્ટ ની ઇનસાઇટ માટે. ખરેખર તો વુમેનને એમ્પાવરમેન્ટની જરૂર નથી, આપણે મેલને વધારે જરૂર હોય છે. પણ કાલે જોતા રહેશું, એમની ઇનસાઇટ બહુ મજા આવશે. અને ક્યાંક ક્વેશ્ચન હોય તો પૂછતા રહેજો. બધા ફિમેલે ખરેખર કાલે જોવા જેવો એક એપિસોડ છે પોઝિટિવ શોક વિથ ડોક્ટર અપૂર્વ રાવલ શાહ 5:30. જોતા રહેશું. થેન્ક યુ.